પ્રેમ કંઈને થતો નથી પણ પ્રેમમાં જ્યારે દગો મળે ત્યારે એવું લાગે છે કે જિંદગીનો અંત આણવો જોઈએ અમે ક્યારેય આત્મહત્યાની ઘટનાનું સમર્થન કરતા નથી પણ એક એવી ઘટના કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર એક તબીબ આત્મહત્યા કરે છે કારણ કે એક પોલીસ ઇન્સ્પેક્ટરે પ્રેમમાં દગો કર્યો હતો અને આ દગો આપનાર પોલીસ ઇન્સ્પેક્ટરની આખરે પોલીસે ધરપકડ કરી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત સાચી છે કે પ્રેમ ક્યારે કઈને થતો નથી પણ પ્રેમમાં દગો ચોક્કસ થાય છે આવી જ એક ઘટના અમદાવાદના મહિલા તબીબી ડૉક્ટર વૈશાલી જોશી સાથે બને છે ડૉક્ટર વૈશાલી જોશી કોઈક કારણસર પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચરના સંપર્કમાં આવે છે બંને વચ્ચે મિત્રતા કેળવાય છે બી કે ખાચર પરણિત છે છતાં એ સંબંધની એક મર્યાદા ચૂકીને આગળ વધે છે સમય જતાં બી કે ખાચરને હવે આ વૈશાલી જોશી સાથેના સંબંધનો કંટાળો આવવા લાગે છે પણ વૈશાલી જોશી

ડોક્ટર વૈશાલી સહન કરી શક્યા નહીં બી કે ખાચર માટે આ માત્ર એક ટાઈમ પાસ હતો તેવું કહેવાય છે આખી ઘટનાથી નાસી પાસ થયેલા ડૉક્ટર વૈશાલી જોશી પોલીસ ઇન્સ્પેક્ટર ખાચરને મળવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક સેલમાં આવે છે પણ ખાચર મળવાનો ઇનકાર કરી દે છે આ ઘટનાનો આઘાત ડૉક્ટર વૈશાલીને એટલો લાગે છે કે ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં જ તે પોતાના જીવનનો અંત આણે છે અને અંત આણતાની સાથે એક સુસાઇડ નોટ પણ મૂકે છે આ ઘટનાને મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો પણ જ્યારે ગુનો નોંધાયો તે પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર ઇકોનોમિક સેલ છોડી ફરાર થઈ જાય છે અમદાવાદ સેશન્સ કોર્ટની અંદર પણ તે આગોતરા જામીન મૂકે છે આગોતરા જામીન મળતા નથી ગુજરાત હાઈકોર્ટમાં તે પહોંચે છે અને હાઈકોર્ટમાં આખા કેસની સુનાવણી થાય છે એક તરફ સરકાર આગોતરા જામીનનો વિરોધ કરી રહી હતી બીજી તરફ આ મામલે એસીપી વાણી દુધા તપાસ ચલાવી રહ્યા હતા અને પોલીસ તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું કે

કોર્ટને એવું કહેવામાં આવે છે કે તે પોતાની આગોતરા જામીન અરજી પરત ખેંચે છે જેની સાથે હાઈકોર્ટે તરત જ કહ્યું જો આગોતરા જામીન અરજી પાછી ખેંચો છો તો તુરંત પોલીસ સામે હાજર થાવ હવેલી પોલીસ સમક્ષ હાજર થયેલા બી કે ખાચરની ધરપકડ કરવામાં આવે છે આ મામલે તપાસ ચલાવી રહેલા એસીપી વાણી દુધાત સાથે નવજીવન ન્યૂઝે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હમણાં સુધી બી કે ખાચરના નિવેદન અનેક વખત નોંધાઈ ચૂક્યા છે જે કંઈ પુરાવાની જરૂર હતી તેની તપાસ થઈ ચૂકી છે હવે અમારે પોલીસ કસ્ટડીની જરૂર નથી માટે અમે બી કે ખાચરને અદાલત સમક્ષ રજૂ કર્યા છે અદાલતી છે તો તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલે અદાલતી છે તો તેમને જામીન પણ આપી શકે છે તો આ ઘટના છે પ્રેમમાં પડેલા એક ઇન્સ્પેક્ટરની જેને કારણે એક મહિલા ડૉક્ટરે આત્મહત્યા કરી પ્રેમમાં પડવું એ વાંધો નથી પણ પ્રેમ આંધળો હોતો નથી પ્રેમ કરો ત્યારે આંખો ખુલ્લી રાખીને પ્રેમ કરો ક્યાંક આ જ પ્રકારના દગાનો શિકાર તમે ન બની જાઓ સાવચેત રહો ધ્યાન રાખો કારણ કે આત્મહત્યા એ કોઈ ઉકેલ નથી તમે જ્યારે આત્મહત્યાનો વિચાર કરો છો અથવા આત્મહત્યા કરો છો ત્યારે તમારી પાછળ એક મોટો પરિવાર મુકતા જાઓ છો જેની જવાબદારી તમારી હોય છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નવા વિષય સાથે હું પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા